હેલો દોસ્તો, હું જેતિન કોટલિયા મારુતિ એકેડેમીમાં આપનું સ્વાગત કરું છું. હવે આપણે એન્જિનિયરિંગ ફિલ્ડ ઉપર આપણે આગળ વધવાના છીએ મિત્રો. તો ઇન્ટ્રોડક્શન ઓફ મેથ્સ 3, બરોબર ને મિત્રો? હવે ઘણા મારા મિત્રોને એવું થાય કે હવે જે અત્યારે નવા જેના મિત્રો આવવાના છે, જે અત્યારે એન્જિનિયરિંગમાં છે મેથ્સ 3, બરોબર, હવે એ લોકોનો સિલેબસમાં થોડુંક ચેન્જ આવ્યો છે મિત્રો. એટલે એમાં ચેન્જીસ મતલબ કે એ લોકોને મેથ્સ 3 અને મેથ્સ 4 બે કમ્બાઈન થવાના વાત અત્યારે એવું મને સાંભળવા મળે છે, અને કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ પણ એડ થવાનું છે એવું મને વાતો મળે છે મિત્રો. અને જે મારા જૂના મિત્રો છે, બરોબર, તો એ તો મેથ્સ 3 નો સિલેબસ સેમ જ રહેવાનો છે, એમાં કઈ ચેન્જીસ થવાનો નથી. તો હવે આપણે સમજવાનું છે કે ભાઈ મેથ્સ 3 માં એટલું બધું કેમ એ લોકોને આ જે સબ્જેક્ટ છે એટલો બધો કેમ તમે ડરાવાનો બનાવી નાખો છો મને ખબર નથી પડતી. અને ઘણા મારા મિત્રો જે થર્ડ ટાઈમ્સ ફોર્થ ટાઈમ્સ ટ્રાય આપી આપીને હજે લોકોને જે સબ્જેક્ટ છે ક્લિયર નથી થયો, ઇવન જે એન્જિનિયરિંગ પૂરું થઈ ગયું છે છતાં એ લોકોને આ સબ્જેક્ટ ક્લિયર નથી થયો મિત્રો. એનું માત્ર એક જ રીઝન છે મિત્રો કે એના કેવી રીતે મહેનત કરે છે. સ્ટાર્ટિંગમાં પહેલી વાર એને મેથ્સ આપ્યું તો ડાયરેક્ટ લોકોએ આમનો પ્રિપેરેશન કરી નાખી, સેકન્ડ વાર આપ્યું તો પણ કઈ એને સુધારો કર્યો નહીં. અને ઇન શોર્ટ હું એમ કહેવા માંગુ છું મિત્રો તમને બધાને કે તમે શા માટે એના જે ફર્સ્ટ ટ્રાય આપો છો, સેકન્ડ ટ્રાય આપો છો, પછી થર્ડ ટ્રાય આપો છો, તમે શા માટે પેટર્ન નથી બદલતા તમારે લખવાની મિત્રો? ઘણા એવા મિત્રો હોય છે કે એના અક્ષર પેલા સુધારો તમે મિત્રો, અક્ષર સારા નથી થતા. હવે તમારા અક્ષર સારા ન થતા હોય મિત્રો, તમે વિચારો કે સામાવાળાને કેમ દેખાશે મિત્રો. તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ મોસ્ટ રિટન ઇન ગુડ રાઇટિંગ. તો સૌથી પહેલો તમારો પોઈન્ટ એ વસ્તુ આપણે કહેવાનું છે કે ભાઈ તમારું હેન્ડ રાઇટિંગ છે એ તમારે સુધારો મિત્રો સૌથી પહેલા. હા, સેકન્ડ પોઈન્ટ હું એમ કહું છું મિત્રો કે તમે પ્રેઝન્ટેશન કેવી રીતે કરો છો. તમારે કોઈ પણ પેપર છે, ઓકે, જે 11th 12th સાયન્સ કરીને ગયા હોય, બરોબર, તો એ લોકોને થોડો વાંધો થોડો નથી આવતો. પણ જે ડી ટુ ડી કરી જાય, બરોબર, ડિપ્લોમા ટુ ડિગ્રી, તો એ એવા સ્ટુડન્ટને થોડી તકલીફ પડે છે. કારણ કે એક તો ગુજરાતી મીડિયમમાં કર્યું હોય ડિપ્લોમા, હવે ડાયરેક્ટ ઇંગ્લિશમાં આવે, થોડોક પ્રેઝન્ટેશન સ્કિલમાં થોડુંક ચેન્જીસ આવે અને થોડીક શું થાય પ્રોબ્લેમ થઈ શકે, બરોબર. તો સૌથી પહેલા તમારું પ્રેઝન્ટેશન સ્કિલ તમે સુધારો મિત્રો. તમે આજે ચાર ટ્રાય આપી તોય તમારે એમાં પ્રેઝન્ટેશન સ્કિલમાં કઈ પણ તમે સુધારો નથી કર્યો તો તમે ક્યાંથી સબ્જેક્ટ ક્લિયર થાય મિત્રો? ઓકે, તો પ્રેઝન્ટેશન સ્કિલ હું એમ કહેવા માંગુ છું, પ્રેઝન્ટેશન તમારી સ્કિલને થોડુંક ચેન્જ કરો. અને ત્રીજું છે કન્ટેન્ટ. ઘણા એવા મારા મિત્રો હોય છે મિત્રો કે શું કેવું મારે કે પેલો દાખલો લખ્યો હોય, બરોબર, હવે એના રિલેટેડ તમે એના રિલેટેડ ફોર્મ્યુલા તો લખો, આડે ધડ તમે ફોર્મ્યુલા ઝીકી દો, એના રિલેટેડ લખો તો પણ થોડું એક બે સ્ટેપ તો ચાલે. હવે એ જ દાખલો પછી લાસ્ટ પેજીસમાં પાછો એ તમે કોપી પેસ્ટ કરી નાખો, કેમ ત્યારે તમે પાસ થાઓ? તમે કન્ટેન્ટ સુધારો. હવે તમે ત્રણ ત્રણ વખત તમે ટ્રાય આપી છે, બે વખત ટ્રાય આપી છે, તમે એટલીસ્ટ તમને ખબર તો હોવી જોઈએ કે હવે મારે શું લખવું છે આ સબ્જેક્ટમાં. તમે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે છતાં સબ્જેક્ટમાં મેથ્સ 3 સબ્જેક્ટમાં બેકલોગ હોય કે ટી હોય, તમે આ ત્રણ પોઈન્ટ ઉપર વધારે ફોકસ કરો મિત્રો. એટલા માટે જ હું આ મેથ્સ 3 સબ્જેક્ટ લઈને આવી રહ્યો છું કે જે ઘણા એવા મિત્રો છે કે જે કેટલી વખત ક્લિયર નથી થયું એની માટે સ્પેશિયલ એની માટે જ છે આ. તો હવે આપણે જોવાનું છે કે મિત્રો કે ભાઈ મેથ્સ 3 સબ્જેક્ટ છે એ મેથ્સ 3 સબ્જેક્ટનો ઓવરવ્યુ એટલે કે અત્યાર સુધી ક્યાં ચેપ્ટરમાંથી કેટલું પૂછાણું છે એ આપણે સમજીએ મિત્રો, બરોબર, કે ભાઈ હવે જોઈએ આપણે કે ભાઈ ક્યાં ચેપ્ટરમાંથી અત્યાર સુધીની. અને આ મિત્રો એવું નથી કે જીટીયુ ના સિલેબસ નહીં, ગમે યુનિવર્સિટીમાં ભણતો છોકરો હોય એને આ જ પેટર્ન ઉપર કારક જ, બરોબર. તો ગમે એ ટેકનિક હોય તો આપણે અત્યાર સુધી પહેલા જોઈએ કે ભાઈ લાપ્લાસ, લાપ્લાસ ટ્રાન્સફોર્મ,
बरोबर, तो लाप्लास ट्रांसफॉर्म, ओके यस, तो लाप्लास ट्रांसफॉर्म छे ये तुम्हारे मे 2018 ना पेपर मा तुम्हारे 24 मार्क नु क्वेश्चन मिलो, कितना मार्क नु 24 मार्क्स नु। पछी छे फूरियर सीरीज, फूरियर सीरीज, फूरियर सीरीज छे एमा तुम्हारे 11th मार्क नु पूछानु हतु। अने पावर सीरीज मोस्ट इम्पोर्टेंट, तमे आमाथी एक दाखलो होय 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 ज छे, पावर सीरीज नो एक दाखलो जे होय छे 7 मार्क नो दाखलो। टोटल केटला तमे गणो बरोबर, तमारे एप्रोक्सिमेटली ओम कहो के 42 मार्क्स नु, 42 मार्क्स नु ओनली 3 चेप्टर कवर करो अने तमारे सब्जेक्ट क्लियर। बरोबर, હવે આખા મેથ્સ ની બુક માં તમારે 6-7 ચેપ્ટર છે, 5-6 ચેપ્ટર છે, હું એમ કહું બધા ચેપ્ટર નથી કરવાના, પાસ થવું છે ને મિત્રો તમારે, બસ બીજું કઈ નથી કરવું આપણે, 3-4 ચેપ્ટર કરો અને બીજા જે ફંક્શન છે, જેમ કે પહેલો ચેપ્ટર છે સ્પેશિયલ ફંક્શન, બરાબર, આલ્ફા ફંક્શન, બીટા ફંક્શન, ગામા ફંક્શન, એનું હું અલગથી લેક્ચર આપી દઈશ, એટલે આપણે એક જ લેક્ચરમાં બધા ફંક્શન કરી નાખશું અને એમાંથી આપણે જે ડેફિનેશન તમારે પૂછાય છે એના ડાયગ્રામ પૂછાય છે, બરોબર, 3 માર્ક નો આપણે કરી નાખશું, 3 માર્ક રોકડા, બરોબર, બીજું બોલો, બરોબર, તો લાપ્લાસ ટ્રાન્સફોર્મ, ફોરિયર સિરીઝ અને પાવર સિરીઝ। પછી હવે નવેમ્બર 2017 એમાંથી 15 માર્ક્સ નું પૂછાણો, કેટલા માર્ક નું મિત્રો, 15 માર્ક નું, અને ફોરિયર સિરીઝ માંથી 7 માર્ક નું અને આમાંથી 7 માર્ક નું, બરોબર। એવી જ રીતે એક મે 2017 માંથી જે લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે એમાંથી પૂછાણું 14 માર્ક્સ, ફોરિયર સિરીઝ 14 માર્ક્સ, 10 માર્ક્સ, ડિસેમ્બર 2016 ની જોઈએ તો 14 14 એન્ડ 7। હવે તમને એમ થાય કે સાહેબ તો પપ્પા જીકે છે, બરોબર ને, કે સર 15 માર્ક નું પૂછાય તો અથવાના ક્વેશ્ચન ક્યાં ગયા, થાય ને, તમે વાત બરોબર, તમારી વાત 100% બરોબર છે કે અથવાનું ક્યાં ગયું, પણ અથવાનું તમે વિચારો કે ભાઈ જે મે 2017 હતું એમાંથી એવું હતું કે અથવાના 14+14=4 હતું, 18 માર્ક થયા, વધ્યા કે નહીં, બરોબર। એવી જ રીતે ડિસેમ્બર 2017 હતું એના 14 અથવા 14 માર્ક નું તમારે લાપ્લાસ ટ્રાન્સફોર્મ, સમજાણું। એવી જ રીતે આમાં પણ 14 માર્ક ના હતા, આમાં 14 માર્ક નું, આના પર 14 માર્ક નું હતું। પછી હું એમ કહું જૂન 2016 એમાં પણ 14 માર્ક નું હતું અને 14 માર્ક ના અથવા પૂછાણું હતું, આમાં પણ એ જ અને આમાં હતું 7 માર્ક્સ। તમને ખબર નહીં હોય મિત્રો કે છેલ્લા જે 4 વર્ષ છે, બરોબર, મે 2017 2016 અને જૂન 2016 એમાં છેલ્લા 3 વર્ષમાં પેટર્ન એ લોકોએ કેવું કર્યું હતું, એમસીક્યુ આપતા હતા, બરોબર, એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચન આપતા હતા, બરોબર। હવે મે 2018 થી અને 2019 ના પહેલાનું પેપર હતું એમાં એ લોકોએ થોડું ચેન્જ કર્યું છે, પણ ચેન્જ કર્યું એનો મતલબ કે જે પૂછાવાના ચેપ્ટર છે એ તો પૂછાશે જ, ક્યાં, લાપ્લાસ, ફુરિયર અને પાવર સિરીઝ, તો આ 3 ચેપ્ટર તમારે કરવાના જ છે મિત્રો, અને તમે જો મારું જે એકેડેમી સાથે કન્ટિન્યુ જોડા રહેશો અને દરરોજનો એક એક લેક્ચર તમે જોતા રહેશો, બરોબર, તો તમને કોઈ આ ચેપ્ટરમાં પાસ થતા કોઈ નહીં રોકી શકે મિત્રો, બરોબર। તો જો તમને બરોબર, જો તમને વિડીયો ગમ્યો હોય, બરોબર, તો વધુમાં વધુ લોકો તમારા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ, એન્જિનિયરિંગ ભાઈ બધોને જે આ ચેપ્ટર જે તમને હાવી કરી દીધું છે સબ્જેક્ટ મેસરી, બરોબર, તો આપણે ઇઝીલી આપણે સોલ્વ કરી શકશું અને આરામથી આપણે એને બેકલોગ કાઢી નાખશું, બરોબર મિત્રો। તો તમારા જેટલા ભાઈ બંધ છે એને વધુમાં વધુ શેર કરો કે જે હજી બેકલોગ હોય તો આ વિડીયો મારું એકેડમી થી સબસ્ક્રાઇબ કરે ચેનલને અને વિડીયોને લાઈક કરે, ઓકે મિત્રો। અને હવે પછી ને આપણે લેક્ચરમાં એ જોવાનું છે મિત્રો કે હવે કે કયા ટોપિકમાંથી કેટલું પૂછાય,
બસ આપણે એ જ જોવાનું છે. સમજાણું મિત્રો કે કયા ટોપિકમાંથી કેટલું પૂછાય અને કયું નથી કરવાનું. બરોબર, આખો દરિયો તો છે જ, દરિયામાંથી મોતી કો શોધવાને એ વસ્તુ અગત્યની છે. આપણે એ જ કરવાનું છે કે મેથ્સથી તો ઘણું બધું છે, એમાંથી આપણે હું કરવાનું છે અને હું નથી કરવાનું. બસ જે હું તમને હવે પછીના લેક્ચરમાં હું તમને કહી દઈશ કે જેમ કે લાપ્લાસ ટ્રાન્સફોર્મ તો ઘણું મોટું છે, પણ એમાંથી કયા ટોપિક છે, એમાંથી 7 માર્કનો 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે, તો એ કયા ક્વેશ્ચન કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે એ આપણે જોઈ લઈશું. ફુરિયર સિરીઝ છે, ફુરિયર સિરીઝમાં કયા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે, 2 માર્કમાં 3 માર્કમાં 7 માર્કમાં એ આપણે જોશું. પાવર સિરીઝમાં તો 110% 7 માર્કનો હશે. એ ખબર છે આપણે કે 3-4 વર્ષના પેપર લઈ લેવાના, એ જ ટાઈપના ક્વેશ્ચન પૂછે છે, એનાથી બહાર ક્વેશ્ચન નીકળતા નથી. ઓકે મિત્રો, તો માહિતી કેટલી બધું શેર કરો, લાઇક કરો ચેનલને. ઓકે મિત્રો, ચલો બાય બાય, ટેક કેર, સી યુ સૂન.